હેલો ફ્રેન્ડ્સ હું મીના પટેલ આજે તમારી સાથે એક નવી રીત શેર કરવા જઈ રહી છું આ રીત નથી પણ મેં લગભગ એક મહિના પહેલાં ચોડાફળી લીધી હતી હવે આ ચોડાફળીમાં જ્યારે મેં પેકેટ ઓપન કર્યું ત્યારે ચોડાફળી ઉખડી નહીં અને બધી જ ચોળાફળી આ રીતે ચોંટી ગઈ હતી હવે ફ્રેન્ડ્સ આપણને અનાજ ફેંકવાનું ગમતું ના હોય તો હવે એનો આને કેવી રીતે યુઝ કરી શકીએ આપણે બીજો તો મેં આનું જ ટ્રીક કરી આઈડિયા વિચારી અને આમાંથી મેં એક નાસ્તાની સરસ વસ્તુ બનાવી દીધી આ રીતે મેં કટ કરી લીધા છે અને વચ્ચેથી ચપ્પાના મદદથી એના નાના પીસ કરી લીધા છે એટલે કે પતલા કરી દીધા છે ચપ્પુ વાગે નહીં એ રીતે તમારે આવી રીતે એને પતલા કરવાના થોડું વાંખાચૂકી કપાય તો પણ એનો વાંધો નહીં આ તમે જે ફરસી પૂરી ખાવ છો એના જેવો જ ટેસ્ટ આવે છે અને આ ચોળાફળી છે એટલે અફકોર્સ ચોળાફળીની સાથે મસાલો પણ આવે છે તો તમે એનો પણ યુઝ કરી શકો આમાં હવે મેં જે કટ કર્યા હતા એમાં વચ્ચેથી કાપા પાડી દીધા છે એટલે આ ચોડાફળી ફૂલી ન જાય અને જે વચ્ચેનો જાડો ભાગ હશે એ ઇઝીલી તળાઈ જશે અને કડક થઈ જશે તમે જોઈ શકો છો હવે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકવાનું છે અને એમાં જ સ્લો ફ્લેમ પર આ રીતે બધા જ પીસને આપણે તળી લેવાના છે ફ્રેન્ડ્સ આ ખાવામાં બહુ જ સરસ અને એકદમ કુરકુરા અને સ્નેક્સ ટી ટાઈમ સ્નેક્સ આપણે જેને કહીએ એ રીતે તમે આનો યુઝ કરી શકો આ જ રીતે આપણે ધીમે ધીમે સ્લો ફ્લેમ પર પલટાવીને એને કડક કરવાના છે તમે જોઈ શકો છો કે ચોળાફળી એટલી હાર્ડ થઈ ગઈ છે કે એકબીજાને ચોંટી ગઈ છે કે તેલમાં નાખ્યા પછી પણ એ ઉખડતી નથી હવે ચોડાફળી તળાઈ ગઈ છે તો આપણે એને એક વાસણમાં કાઢી અને ઉપર જે એની સાથે મસાલો આવે છે એ મસાલાને સ્પ્રિંકલ કરવાનો છે તો ફ્રેન્ડ્સ તમને મારી આ રીત કેવી લાગી છે ને એકદમ સરસ અને યુઝફુલ ટિપ્સ તો જો આ જ રીતે મઠિયા કે ફળી તમારા એકબીજાને ચોંટી જતા હોય તો તમે આ રીતે એને કટ કરી અને તળીને યુઝ કરી શકો છો ફ્રેન્ડ્સ મારી રેસિપી કેવી લાગી તો તમને મારી આ રેસિપી અને આ ટ્રીક ગમી હોય તો તમે મારી ચેનલને લાઈક કરી અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો